થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં અચાનક મોટું પુલાણ સર્જાતા નહેરની નજીક વસવાટ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. થરાદ તાલુકાના મહાજનપુરા તેમજ જમડા ગામોની સીમમાં આવેલી મુખ્ય નર્મદા નહેરમાં અચાનક આરસીસી બાંધકામ દબાઈ જતા મોટું પુલાણ પડ્યું છે, જેમાં વિસ્તારમાં અલગ અલગ 10-15 જગ્યાએ પુલાણ પડ્યું છે, જેને લઈ મુખ્ય નર્મદા નહેર તૂટી જવાના ભયથી ખેડૂત પરિવારો ચિંતિત બન્યા છે. જો કે ખેડૂતોએ પુલાણનો વિડીયો ઉતારી નર્મદા નહેરના અધિકારીઓના મોબાઈલ ઉપર મોકલી જાણ કરી હતી અને જો આ નહેરમાં પાણીનું સ્તર વધશે તો મુખ્ય નર્મદા નહેર તૂટે તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ અંગે ખેડૂતોએ તંત્રનું ધ્યાન દોરવા છતાં મુખ્ય નર્મદા નહેરના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત મુખ્ય નર્મદા નહેરમાં પુલાણ સર્જાતા સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા કે મુખ્ય નહેરના આરસીસી બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવી છે, જેથી અગાઉ પણ રામપુરા ગામની સીમમાં પુલાણ સર્જાયું હતું, જ્યારે આજે પણ મહાજનપુરા અને જમડા ગામની સીમમાં પુલાણ સર્જાયું છે, જેમાં પાણીની આવક વધુ હોવાથી કદાચ મુખ્ય નહેર તૂટી જવાનો સંભવ હોવાથી પુલાણ બાજુના ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં ચિંતા વ્યાપી જવા પામી છે, જેથી સત્વરે મુખ્ય નર્મદા નહેર પરના પડેલા પુલાણ ઉપર આરસીસી બાંધકામ કરવામાં આવે તેવું સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે.